નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ એક ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ એક ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું એકમ એક ભારતમાં યુરોપિયનનો અને અંગ્રેજી શાસનની સ્થાપના પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પ શોધીને લખો એક પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી તો જવાબ આવશે ડી એટલે કે સુતરાઉ કાપડ રેશમી કાપડ ગળી સુરોખાર મરી મસાલા તેજાના એટલે જવાબ આવશે ઉપરોક્ત ઉપરોક્ત તમામ બે ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો તો વાસ્કો દ ગામાએ કર્યો તો કોલંબસે કરી લો ડાયસે કરી લો પ્રિન્સ હેનરીએ કર્યો નહોતો ત્રણ યુરોપથી ભાવો ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે તો જવાબ આવશે સી એટલાન્ટિક અને હિન્દ મહાસાગર ચાર યુરોપમાંથી યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો તો એ પોર્ટુગીઝ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો પાંચ પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તો જવાબ આવશે ડી તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સીરમપુરમાં સ્થાપી હતી તે ખોટું છે એટલે કે યોગ્ય નથી છ પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો જવાબ આવશે એ ગોવા વસઈ દીવ અને દમણ સાત નંબર નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો જવાબ આવશે બી ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા સેવન યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી કઈ જોડ યોગ્ય નથી તો જર્મન કોલંબસ નાઇન ત્રણ પાંતો મળી જે આજે કોલકત્તા તરીકે ઓળખાય છે તેમાં નીચેના પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી બે મગધ દસ ભારતમાં પોટુંગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે બી આલ્બુ કરકે અગિયાર કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા તો અંગ્રેજો અને ફ્રેન્ચો બાર અંગ્રેજોનો પીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો તો જવાબ આવશે ટીપુ સુલતાન પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો એક ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ કોસ્ટેનિનોપલ જીતી લીધું બે સર થોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી લીધી ત્રણ મુઘલ બાદશાહ ફંસારિયાન અંગ્રેજોએ બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી ચાર મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું પાંચ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું એક મેં ભારત આવવા માટેનો જળમાં શોધ્યો વાસ્કો દિગામાં બે અમે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું ડચ ત્રણ હું કોલકત્તામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું ફોર્ડ વિલિયમ ચાર હું હૈદલ અલીનો પુત્ર છું ટીપુ સુલતાન પાંચ મારી પરિભાષ પરિભાષામાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો ગવર્નર જનરલ પ્રશ્ન બે સી ખોટા શબ્દ પર ચેકો મારી નીચેના વાક્યો સાચા બનાવો તો પહેલામાં ફ્રેન્ચ ઉપર ચેકો મારી એટલે વાક્ય આવશે સાગરના સ્વામી તરીકે પોટુંગીજો ઓળખાતા બે નેપાળ ઉપર ચેકો આવશે એટલે વાક્ય બનશે ડચ એ સૌ પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું ત્રણ એમાં ટીપુ સુલતાન ચેકવાનું એટલે મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉલ દૌલાની સેનાહારી હતી ચાર ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્ન વોલિસે કરી રોબર્ટ ઉપર ચેકો પાંચ હૈદર અલીનું મૃત્યુ બીજા વિગ્રહના સમયે થયું ત્રીજા મૈસૂરની આગળ ચેકો પ્રશ્ન ત્રણ એ આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એક યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓ માંગ હતી જવાબ યુરોપના દેશમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા ગળી સુરોખાર ઇમારત લાકડા અદિન અફીણ વગેરે ચીજવસ્તુઓની માંગ હતી બે વાસ્કોદ ગામમાં કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું જવાબ વાસ્કોદી ગામમાં કાલિકટ બંદરે ઉતર્યા ત્યારે ત્યાં સામુદ્રિક જામોરીન રાજાનું શાસન હતું ત્રણ પ્લાસીના યુદ્ધ પછી કયો દેશ અંગ્રેજોના કબજામાં આવ્યો જવાબ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું ચાર બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું જવાબ બક્સરનું યુદ્ધ ઈસ્વીસન સત્તરસો ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મીરા કાસિમ મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સમર્પિત લક્ષર અને અંગ્રેજો વચ્ચે થયું હતું અંગ્રેજોની તેમાં જીત થઈ પાંચ મરાઠાઓએ પોતાના રાજ્યોને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું જવાબ મરાઠાઓએ પોતાના રાજ્યોને સિંધિયા અલીક અલીકર ગાયકવાડ અને બોસલ જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું છ અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા જવાબ ગવર્નર જનરલ કહેવાતા સાત ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી તો કોણ વોલિસે કરી આઠ અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશ અન્ય કયા નામે ઓળખાતા અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશને અન્ય મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા નવ મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા જવાબ મરાઠા યુદ્ધ પછી પેરવાઓને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા દસ મૈસૂરમાં હૈદર અલી પહેલ કયા વંશનું શાસન હતું જવાબ મૈસૂરમાં હૈદર અલી પહેલ વિજયનગર સામ્રાજ્ય એટલે કે તુલુ વંશનું શાસન હતું પ્રશ્ન ત્રણ વી યોગ્ય જોડખા જોડો એક પોર્ટુગીજ તેમાં જવાબ આવશે તેઓ ફિરંગી તરીકે ઓળખાતા બે ડચ તો જવાબ આવશે વાલંદા તરીકે ઓળખાતા અંગ્રેજો અંગ્રેજો તો જવાબ આવશે તેઓ ભારતમાં સર્વોપરી બન્યા ડેનિસ તેઓ ભારતમાં વેપારમાં બંગાળ તરીકે આગળ વધી શક્યા સાત પાંચ ફ્રેન્ચ તો ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટ લઈને કોઠી સ્થાપી પ્રશ્ન ચારે શબ્દોની સંકલ્પના સમજાવો એકાધિકાર એક આથવા સત્તા હોય એક હતું સત્તા અને સરમુખત્યાર સરમુખત્યારશાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહે છે બે સંસ્થાન સંસ્થાન એટલે પ્રદેશ કે જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલ પ્રદેશથી સંસ્થાન કહે છે ત્રણ દ્વિમુખી શાસન કોઈ પ્રદેશનું શાસન બે જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે પ્રશ્ન ચાર ઐતિહાસિક કારણ આપો એક પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદૌલાની હાર થઈ કારણ કે મુર્શિરદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે નવાબના સેનાએ અંગ્રેજોના મુકાબલા કર્યા પરંતુ મિર્ઝાર ફરના વિશ્વાસઘાતના કારણે સિરાજ ઉદૌલની હાર થઈ બે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા ત્યારબાદ મૈસૂરમાં વિગ્રહ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ મરાઠાઓની તાકાતને પણ કમટી નાખવામાં આવી અને વિદ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગો પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ ત્રણ વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે ઉચ્ચ વહીવટીતંત્ર નાગરિક સેવાઓ સેના પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઊંચ ઊંચોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના પણ કરી હતી પ્રશ્ન ચાર ટૂંક નોંધ આપો એક વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતું તે ઈસવીસન અઢારસો અઠ્ઠાણુંમાં કાલિકટ ખાતે આવીને પહોંચ્યો હતો આવી પહોંચ્યો હતો તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો ઈસ્વીસન ચોરાણું ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં ગામમાં આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો તેણે પોર્ટુગીઝોનો વેપાર કરવા ફરવા કરવાની સંમતિ આપી હતી બે કોર્નવોલિસના સુધારા એક કંપનીને બા બાસ અમલદારી મળી મળી રહે તે માટે તેણે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી બે તેણે કંપનીના કર્મચારી અને વેપારી પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા ત્રણ તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા ચાર તેણે બંગાળને તેવીસ જિલ્લાઓમાં વહેંચી નાખ્યું દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી તેણે કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી ત્રણ બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું તેમાં એ સફળ નીવડ્યા હતા કંપનીની સેના સેનામાં અનેક ભારતીયો સૈનિક તરીકે જોડાયા અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચા હોદ્દા ધરાવી શકતા નહીં સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો પ્રશ્ન છ નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપીય પ્રજાઓ અંગ્રેજ દ્વારા લડાયેલ યુદ્ધો ગવર્નર જનરલના નામ શોધીને લખો તો અહીંયા આવશે પ્લાસી ફ્રેન્ચ રોબર્ટ ક્લાયવ પોર્ટુગીઝો ડસ ડચ બક્ષર અંગ્રેજો હેસ્ટિંગસ અને લાસ્ટ આવશે કર્ણાટક વિગ્રહો એને અલગ અલગ કોષ્ટકમાં મૂકવાના છે ભારતમાં આવેલી યુરોપીય પ્રજા તો ફ્રેન્ચ અંગ્રેજો પોર્ટુગીજો અને ડચ ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો પ્લાસીનું યુદ્ધ બક્ષરનું યુદ્ધ અને કર્ણાટક વિગ્રહ ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ કોર્નવોલિસ અને એસિસ્ટન્ટ્સ તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ